હવે તમને લોકોને ખબર છે કે તમે લોકોએ ધોરણ 12 પછી તમારા લોકોનું એગ્રીકલ્ચરની જે બ્રાન્ચીસ છે, એટલે કે કઈ કઈ બ્રાન્ચ હોય, એગ્રીકલ્ચર હોય, હોર્ટિકલ્ચર હોય, પછી ફોરેસ્ટ્રી હોય, તો એ બધામાં એડમિશન માટેના જે એપ્લિકેશન ફોર્મ છે એ ઓનલાઈન ભરાવવાના ચાલુ હતા. રેડી? તો હવે તમારા મનમાં મેઇન પ્રશ્ન એ જ થાય કે હવે તમારે લોકોને છે એ પહેલી વાત એ કે ભાઈ મોક રાઉન્ડ ક્યારે આવશે, મોક રાઉન્ડ પછી પહેલો રાઉન્ડ ક્યારે આવશે, બીજો રાઉન્ડ ક્યારે આવશે, તમારી કોલેજ ક્યારે ચાલુ થશે. તો એની જે સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો મેઇન હેતુ એ જ છે કે 12મા પછી તમારી જે એડમિશન પ્રોસિજર થાય છે એની સંપૂર્ણ તથા સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અને ચેનલ ઉપર નવા હોવ તો એડમિશન રિલેટેડ અપડેટના ડાઉટના સોલ્યુશન માટે આ ચેનલને તમે વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. હવે સૌ પ્રથમ તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું. ગૂગલ ક્રોમ ઓપન કરીને તમે GSAUCA એટલું ટાઈપ કરશો એટલે તમારી સામે છે આ રીતનું પેજ ઓપન થશે. હવે આ રીતનું પેજ ઓપન થાય એમાં તમારે લોકોએ UG એડમિશન વેબસાઇટ પર જવાનું છે. UG એડમિશન વેબસાઇટમાં જશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે આ રીતનું જે પેજ છે એમાં તમારે લોકોએ શું કીધું છે તો કે જુઓ, પહેલી વાત આવી છે 5 સપ્ટેમ્બરનું આ નોટિસ બોર્ડ છે એમાં શું લખ્યું છે, રિવાઇઝ કી ડેટ ફોર એડમિશન 2022 એન્ડ 2023. એટલે તમારે લોકોને કઈ કઈ તારીખે કયો પ્રોગ્રામ હશે એની માહિતી આમાં આપવામાં આવી છે. તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે આ PDF છે એ આખી ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા પછી તમારી સામે આ રીતનું આખું પેજ ઓપન થશે. હવે એ પેજમાં તમને લોકોને શું કીધું છે એ તમારે જોવાનું છે. પહેલું તમને એમ કીધું કે માહિતી પુસ્તિકા છે એ ક્યારે આવશે, એ તો તમારે લોકોને આવી ગઈ 22/7/2022 રોજ. રેડી? પછી આમાં તમને શું કીધું છે, વેબસાઇટ પર ઓનલાઈન અરજી ફી ભરવી. રેડી? એટલે તમને લોકોને ખબર છે કે ઓનલાઈન અરજી ફી કેટલી ભરવાની છે એગ્રી માટે. રેડી? તો એની તારીખ કેટલી છે, 30/7/2022 થી 9/9/2022. રેડી? એટલે કે હજી તમારે લોકોને 2 દિવસ વધ્યા છે. આ વિડીયો હું આજે 7 તારીખે બનાવું છું એની સાપેક્ષે આપણે 9 તારીખ, એટલે કે 2 દિવસ હજી તમારે લોકો ફોર્મ ફિલઅપ કરી શકશો. જે લોકોને હજી બાકી હોય એ ખાસ કરીને કરી નાખજો, એ પછી આ લોકો મોકો આપશે નહીં. રેડી? હવે ત્રીજું તમારે શું આવ્યું છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરવું અને તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. રેડી? તો એ તમારે 30/7/2022 થી 10/9/2022 સુધી તમે લોકો કરી શકશો. પછી તમને શું ચોથા નંબર ઉપર આપ્યું છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરવું. રેડી? એટલે પહેલાં તમારે લોકોને ફી ભરવાની છે, ફી ભરીને તમે લોકોએ ફોર્મ ભરવાનું છે. અને ફોર્મ ભરીને તમારે લોકોએ ચોઈસ ફિલિંગ ખાસ કરી દેવાની છે. તમે લોકો ચોઈસ ફિલિંગ નહીં કરો તો તમારું કોલેજમાં નામ આવશે નહીં. એટલા માટે ખાસ કરીને ચોઈસ ફિલિંગ તમે ક્યાં સુધી કરી શકશો, 10/9/2022 થી. હવે જુઓ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડનું રિઝલ્ટ. તમે ચોઈસ ફિલિંગ તો આ કરી નાખી છે. રેડી? તો ચોઈસ ફિલિંગ તમે કરી નાખી હોય એના ઉપરથી તમારો મોક રાઉન્ડ બહાર પડશે. એ મોક રાઉન્ડ તમારે 16/9/2022ના રોજ છે એ બહાર પડવાનો છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે બહાર પડશે ત્યારે આપણે લોકો એનો વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું. રેડી? હવે તમારે લોકોને જુઓ, કોલેજ પસંદગીમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ. હવે તમારે લોકોને મોક રાઉન્ડમાં કોલેજ મળે છે અને તમને લોકોને એમ થાય કે ભાઈ આ મેં સિલેક્ટ કરવાની નહોતી તો મેં કરી નાખી છે, તો તમારે લોકોને છે કોલેજ ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરવો છે તો તમે 16/9 થી 18/9 સુધી કરી શકશો. એના પછી તમે બીજા ત્રીજા ચોથા પાંચમા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ નહીં કરી શકો. એટલે આમાં છે ખાસ કરીને ચોઈસ ફિલિંગ કરી નાખજો વ્યવસ્થિત રીતે. ઓકે? જ્યારે આ બધું આવશે ત્યારે એનો વિડીયોઝ આપણે બનાવવાના જ છીએ. હવે પહેલી કોલેજ ફાળવણી ક્યારે થશે, 21/9/2022ના રોજ થશે. હવે તમને જે કોલેજમાં તમારે લોકોને આવ્યો છે વારો, તો એમાં તમારે ઓનલાઈન ફી ભરવી હોય. રેડી? તો તમારે લોકોને ત્યાં કોલેજ હાજર થવાની એ બધી પ્રોસેસ 21/9 થી 25/9 સુધી રહેશે. હવે બીજી કોલેજ ફાળવણી ક્યારે થશે, 3/10/2022ના રોજ થશે. હવે બીજી ફાળવણી થઈ ગઈ. હવે ત્રીજી ફાળવણી ક્યારે થશે, 14/10/2022ના રોજ થવાની છે. અને ચોથી તથા અંતિમ ઓનલાઈન કોલેજ ફાળવણી 1/11/2022. હવે જુઓ, તમે ખાસ જુઓ, શૈક્ષણિક સત્રની શરૂઆત તમારે ભણવાનું ક્યારે ચાલુ થશે, 1/10/2022ના રોજ ચાલુ થશે. પછી તમારે લોકોને ઓફલાઈન કાઉન્સેલિંગનો કાર્યક્રમ 17/11ના રોજ આવશે.
પણ તમારે લોકોને જે ભણવાનું છે એ 1/10/2022 રોજ છે સ્ટાર્ટ થઈ જશે. રેડી? હવે આમાં તમને લોકોને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. તમારે લોકોને આ પુસ્તિકા કઈ રીતે ડાઉનલોડ કરવી એની પણ તમને લોકોને મેં આમાં પહેલેથી લઈને છેલ્લે સુધી કહી દીધું છે. હવે ખાસ તમારા માટે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ કહેવાશે, એક તો મોક રાઉન્ડ એનો રિઝલ્ટ અને એના ઉપરથી તમારે પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ, પછી તમને એ લોકો ચોઈસ ફિલિંગનો મોકો આપવાના નથી. એટલા માટે ખાસ કરીને જ્યારે આવશે આ બધી વસ્તુ ત્યારે આપણે લોકો વિડીયો બનાવવાના જ છીએ. ઓકે? અને આવી જ માહિતી માટે આ ચેનલને તમે ખાસ કરી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.